વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે યુનિટ ચાર વીમા કંપનીના હિસાબો શીખી રહ્યા છે તો વીમા કંપનીના હિસાબોમાં આજે આપણે વીમાના ધંધા અંગે કાયદાની જોગવાઈઓ જોગવાઈઓ એટલે નિયમો બરાબર આપણા દેશમાં વીમા કંપની અંગે કયા નિયમો બનાવવામાં આવ્યા છે તે અંગેની ચર્ચા કરીશું આપણે જાણીએ છીએ કે બેંકની માફક વીમા કંપની પણ જાહેર પ્રજાના નાણાંથી ધંધો ચલાવે છે બરાબર લાખો પોલિસી હોલ્ડરોના નાણાંનો કંપની ઉપયોગ કરે છે એટલે જાહેર પ્રજાનું હિત તેમાં સમાયેલું હોય છે બીજી વસ્તુ છે કે કંપ વીમા કંપનીનો ધંધો ટેકનિકલ અને વાળો હોવાથી જાહેર પ્રજા તે સહેલાઈથી સમજી શકતી નથી એટલે વીમાના ધંધા પર જાહેર પ્રજાના હિતમાં અંકુશ રાખવા ઓગણીસો આડત્રીસમાં વીમાનો કાયદો ઇન્સ્યોરન્સ એક્ટ નાઇન્ટીન થર્ટી પસાર કરવામાં આવ્યો બરાબર એટલે આપણા દેશમાં સૌ પ્રથમ વીમા અંગે જે કાયદો પસાર કરવામાં આવ્યો હતો એ ઓગણીસો આડત્રીસમાં હતો ત્યારબાદ ઓગણીસો પચાસમાં આ કાયદામાં સુધારાઓ કર્યા સરકારને એના પર જરૂરી સુધારા કરવાની જરૂર લાગી એટલે ઓગણીસો પચાસમાં સુધારાઓ થયા છે બરાબર તે મુજબ આપણા દેશમાં વીમા કંપનીઓનું નિયંત્રણ થાય છે એટલે એમને કંટ્રોલમાં રાખવામાં આવે ઓગણીસો ને છપ્પનમાં ભારત સરકારે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કર્યું રાષ્ટ્રીયકરણ કર્યું એટલે શું કે એને સરકારી કંપની બનાવી દીધી બરાબર અને એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનથી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે આપણે જેને ટૂંકમાં એલઆઈસી તરીકે ઓળખીએ છીએ એની સ્થાપના એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનથી કરવામાં આવી છે બરાબર જિંદગીના વીમાનો સંપૂર્ણ ઇજારો તેની પાસે છે એટલે આપણા દેશમાં જીવન વીમાનો જે ઇજારો છે એ એલઆઈસી પાસે છે આપણે સારી રીતે જાણીએ પણ છે આ કોર્પોરેશનના હિસાબો કઈ રીતે રાખવા તે ભારત સરકાર કમ્ટ્રોલર અને ઓડિટર જનરલની સહાયથી નક્કી કરે છે કમ્ટ્રોલર અને ઓડિટર જનરલ જેને આપણે ટૂંકમાં કેગ તરીકે પણ ઓળખીએ છીએ સીએજી બરાબર તો એની મદદથી ભારત સરકારના હિસાબોની કઈ રીતે રાખવા એ નક્કી કરે છે બરાબર એટલે ઓગણીસો આડત્રીસનો જે વીમાનો કાયદો છે ઓગણીસો પચાસમાં એમાં સુધારા થયા તે સામાન્ય વીમાનો ધંધો કરતી કંપનીઓને પણ લાગુ પડે બરાબર વીમો બે પ્રકારનો હોય આપણે જાણીએ છીએ જીવન વીમો અને સામાન્ય વીમો બરાબર હવે તો બધી જ સામાન્ય વીમા કંપનીઓનું પણ રાષ્ટ્રીયકરણ થઈ ગયું છેલ્લામાં છેલ્લો સુધારો ઓગણીસો અડસઠમાં કરવામાં આવ્યો જે ઇન્સ્યોરન્સ એમેન્ડમેન્ટ એક્ટ નાઇન્ટીન એટ તરીકે ઓળખાય છે બરાબર તો આ કાયદાની શું જોગવાઈઓ છે શું નિયમો છે એની આપણે વાત કરવાના છે તો સૌ પ્રથમ મુદ્દો છે નોંધણીનો ભારતમાં વીમાનો ધંધો કરનારી દરેક કંપનીએ ભારત સરકારના કંટ્રોલર ઓફ ઇન્સ્યોરન્સ પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવી લેવું પડે છે બરાબર સામાન્ય વીમાનો ધંધો શરૂ કરવા માટે કંપની શરૂ થાય તો એણે નોંધણી કરાવવી પડે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે બરાબર એટલે સૌ પ્રથમ નિયમ આ છે કોઈ પણ વીમાની કંપની હોય નોંધણી કરાવવા વગર એની શરૂઆત કરી શકતી નથી ત્યારબાદ બીજો મુદ્દો છે રિઝર્વ બેન્કમાં મૂકવાની ડિપોઝિટ વીમા કંપનીએ રિઝર્વ બેન્કમાં અમુક ડિપોઝિટ મૂકવી પડે ઓગણીસો અડસઠના કાયદામાં એમાં સુધારા કરવામાં આવ્યા છે કેટલી ડિપોઝિટ મૂકવી તો જુઓ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો સત્તાવન પછીના કોઈપણ કેલેન્ડર વર્ષમાં ભારતમાં નોંધાયેલા સામાન્ય વીમાના ધંધાનું કુલ પ્રીમિયમ એક કરોડથી વધુ નહીં હોય તો દસ લાખ રૂપિયા ડિપોઝિટ મૂકવી પડે બરાબર એટલે કે કુલ પ્રીમિયમ કેટલું છે એ જોવાનું જો એક કરોડથી ઓછું પ્રીમિયમ હોય તો દસ લાખ રૂપિયા ડિપોઝિટ મૂકવાના જો એક કરોડથી વધુ પ્રીમિયમ હોય સામાન્ય વીમાનું તો ડિપોઝિટ તરીકે વીસ લાખ રૂપિયા મૂકવા પડે બરાબર એટલે ડિપોઝિટની રકમ કેટલી છે એ સાના ઉપર નક્કી થશે પ્રીમિયમ ઉપર એક કરોડથી વધારેનું પ્રીમિયમ હોય તો વીસ લાખ રૂપિયા એક કરોડથી ઓછું પ્રીમિયમ હોય તો દસ લાખ રૂપિયા બરાબર તો આ બીજો મુદ્દો થયો ત્યારબાદ ત્રીજો મુદ્દો સંચાલનનો છે કે વીમા કંપનીનું સંચાલન કોણ કરશે તો હવે કોઈ વીમા કંપનીનું સંચાલન કોઈ પેઢી અથવા કંપની દ્વારા થઈ શકે નહીં બરાબર તો સંચાલન કોણ કરશે પેઢી અથવા કંપની નહીં તો એના માટે વાત કરી છે કે જે વીમા કંપનીનું વીમા ભંડોળ પચાસ લાખ રૂપિયા કે તેથી વધુ હોય તેણે પૂરા સમય માટેનો મેનેજિંગ ડિરેક્ટર કે અન્ય અધિકારી રાખવો જોઈએ બરાબર આ સિવાય ઓગણીસો અડસઠના વીમા ધારાના સુધારા દ્વારા કંપનીના સંચાલન અંગે બીજી પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે બરાબર તો એ પણ ખૂબ જ અગત્યની છે ત્યારબાદ ચોથો મુદ્દો છે કમિશન કે વીમા કંપની તેના એજન્ટોને કેટલું કમિશન આપી શકે તો એની વાત કરી છે કે સામાન્ય વીમાના ધંધા અંગે વીમા એજન્ટને વધુમાં વધુ કેટલું કમિશન આપી શકાય સામાન્ય વીમાના ધંધામાં પ્રીમિયમના પંદર ટકાથી વધુ કમિશન આપી શકાય નહીં બરાબર આપણા દેશમાં જે આઈઆરડીએ છે વીમા કંપનીઓ પર સંચાલન કરતી સંસ્થા એણે નક્કી કર્યું છે કે વધારેમાં વધારે પ્રીમિયમ પંદર ટકા ત્યારબાદ હિસાબો કે વીમા કંપનીએ કઈ રીતે હિસાબો રાખવાના તો એની વાત કરી છે વીમા કંપનીએ નાણાકીય વર્ષ પૂરું થાય પછી તરત જ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે બરાબર દરેક વીમા કંપનીએ કરવા પડે ફરજિયાત છે બીજું દરેક વીમા કંપનીએ વર્ષના અંતે તે વર્ષને લગતા નીચેના હિસાબો જુઓ ત્રણ ફોર્મ આપ્યા છે ફોર્મ બીબીએલ મુજબનું પાકું સરવૈયું ફોર્મ બીપીએલ મુજબનું નફા નુકસાન ખાતું અને દરેક પ્રકારના વીમાના ધંધા માટે બી આર એ મુજબનું અલગ મહેસૂલી ખાતું બરાબર જેટલા પ્રકારના ધંધા કરતી હોય વીમા કંપનીએ દરેક માટે અલગ અલગ મહેસૂલી ખાતું બનાવવાનું હોય છે બરાબર તો આ રીતે વીમા કંપનીએ પોતાના હિસાબો પણ બનાવવાના હોય છે ત્યાર પછીનો મુદ્દો તપાસને લગતો છે મધ્યસ્થ સરકાર ગમે ત્યારે લેખિત હુકમ દ્વારા વીમા નિયામક કે બીજી કોઈ વ્યક્તિને કોઈ પણ વીમા કંપનીની બાબતોની તપાસ કરવાનો અને અહેવાલ મધ્યસ્થ સરકારને રજૂ કરવાનો હુકમ કરી શકશે બરાબર એટલે મધ્યસ્થ સરકારને જરૂર લાગે તો કોઈ પણ વીમા કંપનીના હિસાબોની તપાસ કરાવડાવી શકશે ત્યાર પછી આગળ જઈએ અન્ય જોગવાઈઓ બીજી કઈ જોગવાઈઓ છે તો એના માટે વાત કરી છે કે ઓગણીસો પચાસના વીમા ધારાના સુધારાથી ભારતમાં બધી વીમા કંપનીઓના સભ્યપદવાળા એક ઇન્સ્યોરન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી છે તે એસોસિએશનની બે સમિતિઓ રહેશે લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ અને જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ બરાબર આ ઉપરાંત એના માટે બે કમિટીઓ પણ વહીવટી સમિતિઓ રહેશે લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલની વહીવટી સમિતિ અને જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલની વહીવટી સમિતિ બરાબર તો આ રીતે જોગવાઈઓ કરવામાં આવેલી છે